દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાકડીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર સર્વપ્રથમવાર પધારી રહેલા આચાર્ય શ્રી પુલકજી સાગરજી મહારાજના દિવ્ય પ્રવચનના જ્ઞાન ગંગા મહોત્સવનું આયોજન તારીખ 2 જૂનથી 9 જૂન દરમિયાન સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. દિગંબર જૈન સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચંદુભાઈ કાલાએ આ અંગે જણાવ્યું હતું કે 90,000 કિલોમીટર પગપાળા બિહાર કરીને પહેલીવાર અમદાવાદમાં પધારી રહેલા આચાર્ય શ્રી પુલક સાગરજી મહારાજના પાવન પગલાથી અમદાવાદના સમાજ માટે ખૂબ જ વિશેષ અને પુણ્યાર્જનનો અવસર આવ્યો છે. શહેરમાં વસતા દરેક સમાજના લોકો ગુરુજીના દિવ્ય જ્ઞાનની અમૃતવાણીનો લાભ લઈ શકશે. ભારતની વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા આચાર્યશ્રીને ભારત ગૌરવ અને રાષ્ટ્ર સંત જેવી વિશિષ્ટ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. દિગંબર જૈન સમાજના પરમ સંરક્ષક સૌભાગ્ય મલ કટારિયાએ જણાવ્યું હતું કે આવા મહાન સંતના અમદાવાદની ધરા ઉપરના આગમનથી જનજનમાં ઉત્સાહ અને આનંદની લાગણી છે. સમગ્ર ભારતમાં આચાર્ય શ્રી પુલક સાગરજી મહારાજના વિશિષ્ટ પ્રવચન શૃંખલા અને દિવ્ય જ્ઞાનની સર્વાણી જ્ઞાન ગંગા મહોત્સવના નામે વિખ્યાત છે, જેમાં આચાર્યશ્રી પારિવારિક સામાજિક અને ધાર્મિક વિષયોનો સમાવેશ કરીને લોકોના જીવનને સાર્થક બનાવે છે. દિગંબર જૈન સમાજ અમદાવાદના મુખ્ય સંયોજક ઋષભભાઈ જૈને જણાવ્યું હતું કે મુનિ શ્રી પુલક સાગરજી મહારાજે નિસ્વાર્થ પ્રેમ અને તમામ જીવો પ્રત્યેની કરુણા માટે તેમજ તેમનું સમગ્ર જીવન ગરીબોની પીડા દૂર કરવા અને સમાજને જાગૃત કરવા અને તેમને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે શીખવવામાં સમર્પિત કર્યું છે. જ્યારે આપણે તેમના જીવન માર્ગ પરથી પસાર થઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આચાર્યશ્રીએ સમાજના તમામ વર્ગોને સ્વીકાર્યા છે અને દિલાસો પણ આપ્યો છે. આચાર્યશ્રીએ સમાજની વેદના અને પીડાને દૂર કરવા માટે તેમણે સતત ઘણી કોલેજો, શાળાઓ, મંદિરો અને જેલોની મુલાકાત પણ લીધી છે. આચાર્યશ્રીને ભારતના અગ્રણી આધ્યાત્મિક ગુરુઓમાંના એક માનવામાં આવે છે. તેમ છતાં તેઓ દાવો કરે છે કે તેમનો ધર્મ પ્રેમ, સ્નેહ અને શુદ્ધ માનવતા છે. અમદાવાદ મેં જ્યાદા દિન કે લીએ નહીં આયા હું, મુજે રાજસ્થાન જાના હૈ, ચતુર્માસ કે રાજસ્થાન મેં અમદાવાદ એક પડાવ હૈ ઓર મેરી કુછ શારીરિક વ્યાધી હૈ જિસે દૂર કરને કે લીએ મેં અમદાવાદ આયા હું. મેંને પહેલે ભી કહા થા યે દવાઓ ઓર દુઆઓ કા શહેર હૈ, યહાં હર બીમાર અચ્છા હોકર કે જાતા હૈ, તો મેરી એક અપની મર્યાદા હૈ ઇલાજ કી, ઉસે કરાને કે લીએ મેં યહાં પર આયા હું. तो लगभग 8 दिन तक ज्ञान गंगा चलेगी, 9 जून तक, 2 जून से 9 जून तक रात 8:30 बजे से. उसके बाद थोड़ा और रुकूंगा, फिर मैं यहाँ से राजस्थान की तरफ जाऊँगा. ज्ञान गंगा महोत्सव में मैं जीवन जीने की कुछ सूत्र प्रदान करूंगा और वो अनछुए पहलू जिससे आपके जीवन में रोजमर्रा आपके काम आते हैं लेकिन आपका ध्यान वहां नहीं जाता है, मैं केवल उन बिंदुओं पर प्रकाशित करने का प्रयास करूंगा ताकि मानवता फिर से प्रतिष्ठित हो सके इस देश में.